ભાડભૂત ખાતે દરિયો અને નર્મદાના સંગમ વચ્ચે સરકારનું વિઘ્ન સ્વરૂપે વિયર કમ કોઝવેના નિર્માણથી મા નર્મદા નદી વિધવા થનાર હોવાથી 500 મીટરની કાળી ચુંદડી અર્પણ કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલીલા મા નર્મદા નદી લુપ્ત થઈ રહી છે ત્યારે ભાડભૂત નજીક જે સ્થળ નર્મદા અને દરિયાનું મિલન થાય છે તે સ્થળે વિયર કમ કોઝવેની ભૂમિપૂજન માટે માછીમારોએ નર્મદા નદી વિધવા થવાની આરે પહોંચવાનું જણાવી 500 મીટરની કાળું કાપડ ઓઢાડીને વિરોધ કરતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી. પાવન સલીલા માં નર્મદા નદી છેલ્લા 3 વર્ષથી સૂકી ભઠ થઈ રહી છે અને સરકાર પણ નર્મદા નદીના નામે રાજકીય રોટલો શેકી રહી હોય ત્યારે માં નર્મદા નદીના વસ્ત્રો હરણ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ સહિત અનેક નર્મદા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. જો કે ભાડભૂત નજીક પાવન સલીલા માં નર્મદા અને દરિયાનું સંગમ થાય છે ત્યારે સરકાર નર્મદા અને દરિયા વચ્ચે વિયર કમ કોઝવેનું નિર્માણ કરવા જઈ રહી છે ત્યારે વિયર કમ કોઝવેથી નર્મદા વિધવા થવા જઈ રહી હોવા સામે સ્થાનિક હજારો માછીમારોએ 500 મીટર કાળું કપડું નર્મદાને અર્પણ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસ કાફલાએ સ્થળ ઉપર દોડી આવી નર્મદા નદીને અર્પણ કરાતું કપડું ઝૂંટવી લેતા માછીમારો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. તો માછીમારોએ પાવન સલીલા માં નર્મદા અને દરિયા વચ્ચેના સંગમ વચ્ચે વિયર કમ કોઝવે બનાવવા જતી સરકાર સામે વિરોધ. ભાડભૂતના માછીમારોએ નાવડીમાં લાલ ઝંડી હટાવીને કાળી ઝંડી લગાડવા સાથે નાવડીઓમાં જ માછીમારોએ કાળા વાવટા ફરકાવીને માં નર્મદા નદીને બચાવવા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વિયર કમ કોઝવે નિર્માણ થાય ત્યાં સુધી કેટલા વિઘ્નો નડે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે. માછી લોકોની રોજી રોટી અને રોજગારી માટે આ શસ્ત્ર ઉગામેલું છે. કલમની તાકાત હોઈ શકે એ નક્કી છે એની અંદર, પણ સાથે સાથે માનવ મહિનામાં જે સ્વૈચ્છિક રીતે પોતાની વ્યથા રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે લોકશાહીની અંદર દરેક લોકોને એનો હક હોય છે કે એનો વિરોધ પ્રદર્શન કરવાનો. અમે આજરોજ માં નર્મદાના ચુંદરી કાળા કલરની ઓઢાવવાના હતા એની પાછળ અમે મેસેજ એ આપવા માંગતા હતા કે ભારત દેશની 63 નદીઓની અંદર કેટલીક નદીઓને બાદ કરતાં બધી જ નદીઓ પરણેલી છે. પરણેલી નદીઓની અંદર બધી નદીઓ દરિયાને મળે છે એટલે પરણેલી, અને જે દરિયાને નથી મળતી એ કુંવાણી.
એટલે મા નર્મદાને માનનીય મુખ્ય વડાપ્રધાનશ્રી 8 તારીખના રોજ છૂટાછેડા આપવા જઈ રહ્યા છે, ત્યારે અમે લોકો એ મેસેજ પકડ્યો છે કે આજે 500 મીટરની જે ચુંદરી કાઢી ઓઢાવવાના હતા એ ચુંદરી ઓઢાવવાનો કાર્યક્રમ હતો ખરો, પણ એ ચુંદરી અત્યારે લાંબી કર્યા પછી જ્યારે સરદાર સરોવર ડેમ બન્યા પછી આ ભારભૂત કોઝવેના ડેમના દરવાજા બંધ થઈ જશે ત્યારે મા નર્મદા વિધવા થવાની છે નક્કી છે. એટલે અત્યારથી જ અમે લોકો જેમ વિધવા બહેનોને ભૂરી સાડી અને બ્લેક સાડી અર્પણ કરીએ છીએ પોતાના પતિ મરી જાય પછીનો, એટલે આ કાર્યક્રમ એ બ્લેક સાડી ઓઢીને માને સંદેશ આપતા હતા કે મા હવે ટૂંક સમયમાં તમારા છૂટાછેડા નક્કી છે, તમારા વિધવા બનવાનું નક્કી છે, એટલે આ ચુંદરી અમે એડવાન્સમાં મૂકી રાખીએ છીએ. એ પ્રોગ્રામ આજનો હતો. જો સાહેબ, અમારી નર્મદા અમારી માતા છે, અમારું પૂરું કરે છે, અમને એ જિંદગી અમારી એની પર છે, અમારા બાર બચ્ચાની જિંદગી એની પર છે, અમે આની પર ભણાવીશું, સાણી પર અમે એમને ખવડાવીશું, મોટા કરીશું, પાલન પોષણ શાંતિ કરીશું. અમે અમારી જિંદગી નર્મદા છે, મા જન્મો આપે અને મા બાળકને મોટો કરે, પાલી પોષણ એવી તમારી મા પાલન પસંદ કરે છે, એટલે અમારું તો હવે કંઈ રહેવાનું નથી ને રહેવાનું છે જ નથી, કારણ કે હવે અમારી જિંદગી હવે નર્મદા જતી જશે એટલે અમારી જિંદગી પૂરી થવાની છે. અમારે જે પીવાનો વખત આવશે, આત્મહત્યા કરવાનો વખત આવશે, અમારી જિંદગી પૂરી થઈ જાય, હવે નવા બાલ બચ્ચાની જિંદગી પૂરી થઈ જઈ. એટલું હા, નર્મદા દાદા બાપ દાદા ધંધો અમારો એ જ ધંધો છે. અઘાત લાગે છે, અમે એવો અઘાત લાગે છે સાહેબ, ભૂખ નથી આવતી, અમે ભૂખ નડસ નહીં લાગતી, કારણ કે હવે અમારી જિંદગી થશે શું, અમારા બાલ બચ્ચાનું શું થશે, ભણાવીશું કેવી રીતે, નોકરી અમારે એક બાલક બે ગામે નોકરી કરતા જોવો, તપાસ કરો આખા ફળિયામાં, આખા ગામમાં નોકરી જો કોઈ બી નોકરી કરતા હોય તો બતાવો, અમારા બાલ બચ્ચાને કોઈ નોકરી નથી હાલતું, અમારા જિંદગી માટે એની પર છે. આ બોટો તમે જોઈ લાગો કેટલી બોટ છે, એ બધી પબ્લિક એની પર જન્મ અમે જીવીએ છીએ.